ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે સમૂહના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા માર્ગ પર દિવસે દિવસે વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે આવા અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ સહિતના અન્ય ગ્રામ્ય માર્ગ ઉપર પૂર ઝડપે અને બે દોડતા વાહનોથી અકસ્માતો થતા હોવાની વાતો જગજાહેર છે અને લાંબા સમયથી ચર્ચામાં છે છતાં આ વાહનો બેરોકટોક અને પૂર ઝડપે દોડતા હોવાથી તંત્રએ આ બાબતે લાલાક કરવાની જરૂર જણાય છે અકસ્માતોની પરંપરાને યથાવત રાખતી એક ઘટનામાં આજરોજ તાલુકાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઈસમોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના રહીશ ટીનિયાભાઈ ઠાકોરભાઈ વસાવા ઉમરવર્ષ છત્રીસના તેમજ ફળિયામાં રહેતા મૂળ ડેડિયાપાડા તાલુકાના સામરપાડા ગામના રહીશ બાબુભાઈ દુલ્લાભાઈ વસાવા ઉમરવર્ષ ચોપનના બંને ઇસમો સવાર મોટરસાયકલ લઈને તરિયા ધંધુરિયા ગામે મજૂરી કામ કરવા જવા માટે નીકળ્યા હતા ટીનિયાભાઈ મોટરસાયકલ ચલાવતા હતા અને બાબુભાઈ પાછળ બેઠા હતા આ લોકો સવારના વાગ્યાના ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે એક લક્ઝરી બસ આ અકસ્માતમાં ટીનિયાભાઈના બંને પગ બસ નીચે આવી ગયા હતા તેમજ માથાના ભાગે પણ ગંભીર ઈજા થઈ હતી મોટરસાયકલ પર બેઠેલ અન્ય ઈસમ બાબુભાઈને પણ માથા પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર ટીનિયાભાઈ ઠાકોરભાઈ વસાવા તેમજ બાબુભાઈ દુલ્લભાઈ વસાવા બંને ઇસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ હોય તેઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અકસ્માત સંદર્ભે જયંતિભાઈ ઠાકોરભાઈ વસાવા રહેવાસી ગામ મોટા સાંજા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝગડિયા તાલુકામાં છાસવાદ સર્જાતા જીવલેણ અકસ્માતોને લઈને તાલુકાની જનતા ચિંતિત બની છે અને બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર લાલાક કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે